તારી મોટી બેન તારી હગી જેઠાણી છે, પણ તમારા ઘરમાં છે ને એ બધારે બહુ ખરાબ વર્તન કરે છે. તારી વાત હાસી છે, અમે બે હગી બેનો છીએ, એક જ ઘરમાં ને એક જ ખોળામાં મોટે થયું છે, પણ અમાર બે વર્ષ એટલો તફાવત કેમ છે ને એ મન નથી સમજાતું. હું શું કરું સિયા, મેં ઘણી સમજાવવાની કોશિશ કરી પણ એ સમજતી જ નથી. તને ખબર છે આવી સ્ત્રી હોમાંથી પાસ હોય ને તોય હમાજને સાંભળવું પડે. તું છે ને વહેલી તકે તારી બેનને સમજાવી દે, નગર એને અહીંયા કરેલું અહીંયા ભોગવવું પડશે. હું શું કરું આમાં, હું સમજાવી સમજાવીને થઈ ગઈ, આનાથી વધારે મને સમજાવતા નથી આવડતું. હવે સમજી જઈ ને તો સારું છે, નકર મેં કીધું ને એવું થાય ભોગવવું પડશે એને જ. હા એ તો છે ને સનાતન સત્ય છે, જેવું કરો ને એવું ભોગવવું પડે અને અહીંયા જ ભોગવવું પડે, અને ભોગવશે બીજું તો હું. સાચી વાત, પણ ખબર નઈ એ તારી હગી બેન છે તોય આવું કરે છે બધારે. હું કરું હવે, આ ઘરમાં છે ને બધા એને પ્રેમથી રાખે છે, પણ એ બધાને યાર એટલી તડી કરે છે ને બધાને મન ફાવે એમ જવાબ આપી દે. રામ જાણે હવે એ શું કરે છે ને એ નથી સમજાતું મને તો, કોઈની ચડામણીમાં કરે છે કે શું કરે છે. હા ઓ મને ક્યારેક એવું લાગે છે કે કોઈક તો એને ચડાવતો તો હશે જ તે, નહીં તો લગ્ન પહેલા એ આવી નહોતી, હમણાંથી જ આવું કરવા માંડી છે. કાંઈ નહીં, આવતું ખોટી બળતરા કરમાં હું તને કહું છું ને એમ કરજે, સમજાવજે અને સમજી જાય તો એના માટે સારું છે. હવે એક કામ કર, તું સમજાવી જા, હું તો સમજાવી સમજાવીને થઈ ગઈ એને. સારું આય બહુ આવી છી બાજુ. બોલ બીજું બાકી કેવું છે ઘર કામકાજ ને બધું થઈ જાય? હા હો મારે તો હાવ સારું છે, મને તારી ઉપાધિ થયા રાખે. હા એ તો મને થાય છે. સારું તું બે ઉધાર હાટું સા બનાવીને લઈ આવું. બે ને હવે કઈ સા નથી બનાવી દી, કેટલા દિવસ પછી આવામાં આવતી રહેતી હોય તો. હવે તો છે ને આ જટ સુધરી જાય ને તો સારું, પણ જો બીજો રસ્તો કોઈ તાર પાસે છે નહીં, ઈનો સમજે તો ભાઈ તું કરજે એવું બીજું તો. ના ના આ ભગવાન છે ને હોવ ન હોય એને કઈક તો વિચાર્યું હશે ને. હા એ વાતે હાસી તો. સારું તો હાલ હવે હું જાઉં. સારું આવતી રહેજે પાછી. હા હરિદાને તો બૈશારીકને કોઈ દી બળતરા જ ન ખૂટી. તને ખબર છે ને એને તો ઉપરથી ભગવાન આવીને સમજાવે ને તો એ સમજમ નથી. હાશી વાત છે, મને તો ઈજ નથી ખબર પડતી કે આ કાકી રીના આરે એવું હું કામ કરે છે, બે દીકરીઓને હરખી ન રાખવી જોઈએ. જે ઘરમાં માં છે ને એ દીકરીને ખોટી શિખામણો આપે ને એટલે દીકરીનું જીવન બરબાદ થઈ જાય છે અને એના બાપની નામોશી થઈ જાય છે, પણ આ સમજે તો ને એને સમજાતું જ નથી કાઈ. હા કાકા ઈ વાત તમારી હાવ હાશી હો, માએ છે ને દીકરીને ન સડાવી જોઈએ, હમણાં છે ને આ બધું વધી ગયું છે ને, પછી તમને ખબર છે ને આ સૂટા શેડાના જ વિવાદ વધી ગયા છે. અને હા કાકા મારે તમને વધારે તો ન કહેવાય, પણ તમે એક દીકરીના બાપ છો, તમારે મારા કાકીને સમજાવાય કે આવું તારે ન કરાય. બેટા જે માણસની અંદર સમજણ શક્તિ હોય ને એ આવું કામ જ ન કરે, પણ એની માં એને સારા સંસ્કાર આપવાને બદલે ઊંધી શિખામણ આપે છે તો એ ક્યાંથી સારું વર્તન કરે. બેટા એની આંખ તો એક દિવસ ઉઘડશે, એને હાસી વાતની ભાને થાય પણ ત્યારે તો ઘણું મોડું થઈ ગયું છે, ત્યારે એને સમજાશે કે મારો બાપ અત્યાર સુધી કહેતો હતો ને એ સારું કહેતો હતો. હા કાકા હું તમારે ભોળા જમાઈને બહુ સારી રીતે ઓળખું છું, બહુ સારો સ્વભાવ છે એનો, પણ જો આવું નાવું હાલતું રહ્યું ને તો જરૂર એક દિવસ આ પંખીનો માળો વિખાઈ જાય. હું બધું સમજું છું બેટા, પણ હું એક લાચાર છું
મારું કોઈ સાંભળતું નથી ઘરમાં નથી દીકરી સાંભળતી કે નથી એની માં સાંભળતી એને આ મોટી બેનને ખબર નહીં પડતી હોય કે આ રીના બેનનું તો હારવાર બગડે છે હવે તો ભગવાન ભરોસે શું જો બેટા એને એ ખબર નથી કે આનું પરિણામ જે માઠું આવશે ને તો સમાજમાં હાલવાને લાયક ગુની રહ્યો એને બસ એની એક જ જીત મારી દીકરી ખરેખર તો માને કે બાપને દીકરી હાહેરે વહી જાય પછી એને મગજમાંથી ભૂલી જવાની હોય અને એના જીવનમાં એને રચી પચી રહેવા દેવાની હોય પણ આને સાચી વાત કોણ સમજાવે હા કાકા એવું નથી માને દીકરી આર વાત કરે જરૂર કરે પણ શિખામણ હારી અપાય અને આ કાકી તો સડાવે છે અરે પહેલેથી ઘરમાં આ જ વાંધો છે જ્યારથી એને વળાવી ને ત્યારથી મારું તો જીવ બળી બળીને રાખ થઈ જાય છે પણ હું ઘરમાં જો માથાકૂટ કરું તો આ ઘરમાં કજ્જો થાય ના તો કજ્જો છે ને આ બીજો થાય એટલે હું શાંતિથી જોયા કરું છું પણ હવે આનું કંઈક કરવું જોઈએ હું એને સમજાવી પછી હું તને એકની વાત કરે કે હું છું એમ સારું કાંઈ નહીં હાલો કાકા સારું બેટા આવજો કાકા એ બિચારા હું કર પૂરી વચ્ચે હોપાળી થઈ ગયા ભાત લઈ આવી છું ઓડીએ મૂકું છે હાલો ખાઈ લ્યો આજે કઈ નવીન બનાવીને આવી છો કે હું હું નવીન બનાવે મારું કપાળ આ તમારા બાપા હોક લેવા દે ને તો કઈક બને ખરા ઘરમાં એમ બાપાએ મારી આજે હું કરી કઈ નહીં બે દીધી મેરા લુગડા પહેરીને બેઠા હતા તો મને એમ તું લાડ્યા લુગડા ધોઈ નાખ મેં આ લુગડા ન ધોઉં ને તો ગામ મારી વાતું કરશે તો મેં વળી બાપુને કીધું લુગડા બદલી નાખો ને તો ધોઈ દઉં કાલ તો બાપુ મને ન બોલવાના વેણ બોલ્યા મારા બાપ સુધી ફૂગી ગયા અને આબુ પાવડર મફત નતા આવતા અને તારો બાપ કઈ નથી નાખી જતો બધું આયા હવે તમે જ મને કયો જો કપડા ન બદલે ને તો ગામ મારી વાતું કરે કે વહુ હારા ને હસાવતી નથી અને કપડા બદલાવાનું કહું ને તો બાપુ મને આમ કહે છે અરે ભગવાન આ બાપુનું હું કરું ને એ જ સમજ નથી પડતી આ દિવસે ને દિવસે એની બુદ્ધિ છે ને આ કઈ કામ ન કરતી હોય ને એવું કામ કરે છે એ તો હું હારીશું કે આપણા ઘરમાં જે કાંઈ થાય છે ને એ કોઈ દી મેં મારા બાપુ ઘરે વાત નથી ઉગાડી નકર તમને ખબર છે મારા બા ને મારા બાપુ અમને બે બેનું ને એક દી આ ઘરમાં ન રહેવા દે તરત આવી તેડી જાય મીરા હું તારા બા ને બાપુ ને કઈ વાત ન કરતી હું તેને જે બાપુ મોટો કરવા વાળી આવે ને ત્યારે એનો વારો કાઢું છું બધું કહી દઈશ સાંભળો મારી વાત હવે આ બધી લપ છે ને આપણા ઘરમાં રોજની છે રોજના કંકાસથી ગોરાના પાણી હુકાઈ જાય મેલો ને એ બધી લપ હશે હવે ગઈટું માણસ છે બીજું તો હું હું ગઈટું માણસ મને સમજ નથી પડતી આ જ્યારે હોય ત્યારે તને ઉતારી પાડે છે જી હોય હાલો થઈ હું ખાવાનું કાઢું ના તું જા હવે તો છે ને બાપુ વાડીમાં કામ કરતા હશે ને અત્યારે તેને બોલાવું અને હમણાં ને હમણાં એને ખખડાવું છું તું જા આવે સારું થઈ એ હળવે હળવે વાત કરજો હા બાપુ એ બાપુ બાપુ આવ્યો હું બોકા નાખે છો એક તો ભૂખ કેટલી લાગી છે તેમે ભાત નથી આવતું કે નો આવે ભાત તમને કઈ હમસ પડે કે હમસ નથી પડતી મને પહેલા એ કહો આ વહુ આરે કેમ ભાત કરાય એ તમને હજી નથી આવડતું અરે પણ તને થયું છે હું જ્યારે હોય તે હાથ ધોઈને મારી પાછળ પડી જાશો અરે હું તારી વહુને કાંઈ નથી બોલતો એ ખોટે ખોટા તને હાંધા કરે છે હું ખોટે ખોટા હાંધા કરે છે આ મેલા લુગડા મેરો જો તો કાઢી નખાય ને તમને ભાન નથી પડતી પણ તારી ઓ મને ના પાડે છે હવે ખોટું હું કામ બોલો છો આ ઉપરે તમને શરમ નથી આવતી અરે ખોટું તો તારી બાયડી બોલે છે હવે ઈ કાલ હવારે આવી એની ઉપર તને વિશ્વાસ છે
અને તારા બાપ ઉપર તને વિશ્વાસ નથી? બાપ પર ક્યાંથી વિશ્વાસ હોય? તમે કરો છો એવું, હું જોવ જ છું બધું. હશે ને તમારા લુગડા મેલા તો આપી દેવાય ધોવા માટે માગે ત્યારે, પણ નહીં, આપણે તો બધો હિસાબ કરવો હોય તમારે તો જ્યારે હોય ત્યારે. આ છે ને, તમે તે તમારો સ્વભાવ સુધારો ને તો સારું છે. અરે મને મેં લુગડાનું કીધું તો મને શું કહેતી હતી ખબર છે? આ હાબુ કાઈ તમે નથી લાવી જતા, આ તમારા છોકરાઓ રાત દિવસ ખેતીમાં કામ કરે છે ને એટલે લાવે છે. હાબુ મફતમાં નથી લાવતા, મહેરબાની કરીને અઠવાડિયા સુધી કપડાં નહીં કાઢતા એમ કીધું. બાપુ આ ખોટું બોલવા લાગ્યા તમે, મને આવી આશા નહોતી તમારી પાસે કે તમે ખોટું બોલશો. હવે આ જ બાકી હતું કે તમે ખોટું બોલવાનું ચાલુ કરી દીધું એમ ને. બેટા તને કેટલી વાર કીધું કે હું ખોટું નથી બોલતો, પણ જે દિવસે તને આ હકીકત ની ખબર પડશે ને ત્યારે ખબર પડશે કે કોણ હાસું હતું કોણ. મારે કોઈ હકીકત નથી જાણવી ને કોણ હાસું ખોટું બધી મને ખબર જ છે, પણ તમે એક વાત સમજી લેજો કે હવે તમારે મીરા આમું કઈ બોલવાનું નથી, અને એ જે કહે ને એમ જ કરજો. તમે તું મારી વાત સમજવાની કોશિશ કર. મારે તમારી કોઈ વાત નથી સમજવી. તમે સમજો તો સારું છે, તમને કહી કહીને હું થાકી ગયો છું. મારા જીભના પૂંછા વળી ગયા તમને કહી કહીને, તોય સમજતો તો શો નહીં. એટલી જો તારી બાયડીને સમજાવ્યું હોત ને તો મારે આજે આવે ને સાંભળવાનો વારો ન આવે. ભઈ બાયડીને કઈ સમજવાની જરૂર નથી, તમારે સમજવાની જરૂર છે. જીજાજી તમે શું કામ પપ્પાને વઢો છો? હવે તો છે ને મારી સહન શક્તિની હદ આવી ગઈ છે. હવે મારાથી સહન ન થાતું. આ બાપુ જેને રોજે રોજ કઈક ને કઈક પેટરા લઈને આવે છે, એક દિવસ ખાલી નથી જવા દેતા. અરે મીરા નો એવો તો હું વાંટાવે છે. અમે ઘરમાં તમને નડીએ છીએ કઈ તો કહી દો ને મને, પણ એ મને તો કેવું નથી, બસ મીરા ને કેવું છે. એટલે હું કહું છું કે હવે જો અમને મળ્યું ને તો હવે મારાથી સહન ન થાતું. હવે તમે જેને આ ઘર છોડીને વયા જાઓ, હું વયા જાઉં કા તમે વયા? માફ કરજો સીધાજી, પણ આ તમારા પપ્પા છે, એમની આરે આવી રીતે વાત ન કરાય. તારે મને ચૂકવવાની જરૂર નથી, એમની આરે વાત ન કરાય. એમની આરે કેમ વાત કરવી ને એ તો સમજ નથી પડતી મને. રોજ રોજ આટલું આટલું કહું છું કે સુધારો તો થતો નથી. અરે જો હું તારી બાયડીને હેરાન કરતો હોય તો આ નાના હોય પણ ફરિયાદ તો ક્યારેક કરે ને માધાને? માધાએ મને ક્યારે કઈ નથી કીધું. આ તમે વાલો દવલો રાખતા હશો, નફરત મારા પ્રત્યે છે પણ દેખાડતા નથી. આ દુખાવો છે ને બધો મીરા ઉપર ઠલવો છો. જુઓ જીજાજી, તમે જેવું સમજો છો ને એવું કઈ નથી. તો બીજું શું હું એવું કઈ નથી, તો આ બધું મને દેખાય છે. જ્યારે જોયું ત્યારે મીરા ફરિયાદ કરતી હોય, ઉદાસ કરતી હોય, રોતી હોય, આ તમે બધા આજથી જેવું મને અમત કરતી નથી. હવે તો કંટાળી ગયું છું તમારાથી, આ છેલ્લી ને છેલ્લી વાર હજી કહી દઉં છું. બાકી હવે છે ને તમે આ ઘર છોડીને જાઓ એ પાકું છું.